નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પૂરક પરીક્ષા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી માટે ખૂબ જ રિઝલ્ટને લઈને સારા એવા સમાચાર છે. પરંતુ એક અજીબ કિસ્સો જે છે એ આ પૂરક પરીક્ષામાં જોવા મળ્યો છે, જેની ઓફિશિયલી સંપૂર્ણ સચોટ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવાનું છું. અને ખાસ આ વિડીયોની અંદર સુધી જોતા રહેજો, અને આવી કંઈક ઘટના બને છે તો શું કાર્યવાહી થઈ શકે છે તેની પણ આપણે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોમાં કરવાની છે. એટલે ચેનલ પર આવો તો સૌપ્રથમ ખાસ ચેનલને સબસ્ક્રાઇબ. મિત્રો, તમે 500 રૂપિયાની નોટ જે છે એ જોઈ હશે, બરાબર? તો આ 500 રૂપિયાની નોટ જે છે એ આ વર્ષે જે 2022 ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા લેવાય હમણાં તાજેતરમાં, તો એ 500ની નોટ જે છે એ જે જવાબ લખવાની જે પુરવણી હોય છે એના છેલ્લા પાના ઉપર આ નોટ જે છે ચોંટાડવામાં આવી હતી અને નોંધ કરીને લખવામાં આવ્યું હતું કે સર આ 500 રૂપિયા લઈ લો અને મને પૂરક પરીક્ષામાં જે છે એ પાસ કરી લો, બરાબર છે? તો એની આપણે સંપૂર્ણ ચર્ચા તમે ડિટેલમાં જોઈ શકો છો. ઓફિશિયલ જે ન્યૂઝ જે છે કે ભાઈ ધોરણ 12ની પરીક્ષામાં પાસ થવા માટે 2 વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં 500 રૂપિયાની નોટ જે છે એ ચોંટાડી હતી. મેં તમને હમણાં બતાવી કે ભાઈ આ 500 રૂપિયાની નોટ જે છે એ ઉત્તરવહી જે હોય છે પુરવણી એની અંદર ચોંટાડેલી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં હાલમાં જ ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં એક પણ ચોરીના કિસ્સા વગર લેવાઈ હતી. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ગુરુજન ગણાતા શિક્ષકોને પ્રલોભન આપવા માટેનો એક નવતર પ્રયોગ જે છે હાથ ધર્યો હતો, જેમાં ધોરણ 12ની પરીક્ષામાં અલગ અલગ વિષયમાં 2 વિદ્યાર્થીઓએ જવાબવાહી જે પુરવણી હોય છે એની અંદર 500 રૂપિયાની નોટ લગાડીને પાસ કરવા વિનંતી કરી હોવાનું ઉત્તરવહી મૂલ્યાંકન દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, બરાબર છે? એટલે જ્યારે શિક્ષકો પેપર ચેક કરતા હતા તો એની અંદર આ 500 રૂપિયાની નોટ જે છે એમને પુરવણીમાંથી મળી હતી ને એમાં એમ લખી દીધું કે સર મને પાસ કરી દો. ધોરણ 12 કોમર્સ સાયન્સની પૂરક પરીક્ષામાં લેવામાં આવે છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 1 વિષયની અને ધોરણ 12 સાયન્સ અને ધોરણ 10 માટે 2 વિષયની જે છે પૂરક પરીક્ષા લેવાતી હોય છે. આ પૂરક પરીક્ષા તારીખ 18-20 જુલાઈ દરમિયાન લેવાઈ હતી. આ પરીક્ષાના ઉત્તરવહીનું મૂલ્યાંકનની કામગીરી શુક્રવારે એટલે કે તારીખ 30મીએ પૂરી થઈ ગઈ છે. હવે જે વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટની રાહ જોઈને બેહ્યા છે એના માટે સારા એવા સમાચાર છે. ભાઈ 30 જુલાઈએ તમારી જે પૂરક પરીક્ષાની જે કાર્યવાહી છે, બરાબર છે, પેપર ચેકિંગની એ પૂરી થઈ ગઈ છે. એટલે હવે 10-15 દિવસમાં પૂરક પરીક્ષા 2022નું રિઝલ્ટ જે છે એ આવવાનું છે. એટલે તમે રિઝલ્ટ માટે ખાસ તૈયાર રહેજો. આ પરીક્ષાની ઉત્તરવહીના મૂલ્યાંકન દરમિયાન 2 વિદ્યાર્થીઓ પાસ થવા માટે અજીબોગરીબ તકનીક અપનાવી હતી. એક વિદ્યાર્થી એક વિષયમાં ઉત્તરવહીમાં સેલો ટેપથી જે છે 500 રૂપિયાની નોટ, તો બીજા વિદ્યાર્થીએ પણ એ જ રીતે 500ની નોટ જે છે એ ચોંટાડી હતી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મેં તમને રિઝલ્ટની ડેટ જે છે એ આપી દીધી. 10-15 દિવસ માનીને ચાલો તમારું પૂરક પરીક્ષા 2022નું રિઝલ્ટ જે છે એ આવી જશે. અને જે પણ વિદ્યાર્થી આવી ઘટના કરી છે તો એમને હું એટલી સલાહ આપી કે જે બીજા વિદ્યાર્થી છે એ ક્યારેય આવું ના કરે, બરાબર છે? કોઈ બી શિક્ષક હોય એ 500 રૂપિયા 1000 રૂપિયા તમે આપેલા હોય તો પૈસાથી તમને પાસ કરશે એ ખોટી વાત છે, અને તમે ઉપરથી આમાં તમારી સામે કાર્યવાહી પણ થઈ શકે છે, એટલું યાદ રાખજો. એટલે આવી ભૂલ ક્યારે કોઈ વિદ્યાર્થીએ કરવાની નથી. શાંતિથી પરીક્ષામાં જેટલું આવડે એટલું લખવાનું છે, બરાબર છે? ના આવડે તો બીજા ટ્રાયલમાં ફરીથી પૂરક પરીક્ષા આપીને પાસ થવાનું છે, બરાબર? આમાં આવા અજીબોગરીબ કિસ્સા તમારે કરવાની જરૂર નથી.